નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાન પાઠ નંબર 5 પદાર્થનું અલગીકરણ તેના વિશે વાત કરવાની છે. મિત્રો, શું છે આ પાઠ ની અંદર તેના વિશે થોડી માહિતી મેળવીએ તો આપણે રોજિંદા જીવનની અંદર ઘણી બધી વસ્તુઓથી પરિચિત હોઈએ છીએ અને આપણે ઘણી વખત બે વસ્તુઓને અલગ કરવી પડતી હોય છે. દાખલા તરીકે તો સૌ સાદું ઉદાહરણ આપો, તમે લોકો સવારના ચા બનાવતા હશે, તમારા મમ્મી ચા બનાવતા હશે, ચા બની ગયા પછી એ ગળી લે અને પછી તેને ગાળી અને ચા તમને આપે છે. તો અહીં તમે શું કર્યું, તમે ચા ની ભૂકી અને જે ચા છે તે બંનેને શું કર્યા, કે અલગ કર્યા. બીજું ઉદાહરણ આપો, છાશ બનાવતો હોય, દહીં ની અંદર છાશ નાખી, દહીંમાંથી આપણે છાશ બનાવી હોય તો દહીંમાં શું કરીએ, આપણે એકદમ વલોવીએ, દહીંને એકદમ વલોવી અને એમાંથી છાશ બનાવી. પરંતુ મારી પાસે માખણ પણ જોઈએ છે તો હું શું કરીશ, તો દહીં એક દહીંની અંદર પાણી નાખી અને એકદમ હલવશું એટલે થોડોક સમય થશે એટલે ઉપરની સપાટી પર શું આવી જશે, તો કે માખણ આવી જશે. તો આવી તો આપણે ઘણી બધી વસ્તુઓ છે કે જેનો આપણે કે અલગ કરી અને તેનો ઉપયોગ કરતા હોય. બજારની અંદરથી મમ્મી ઘઉંના દાણા કે કોઈ પણ વસ્તુ અનાજ લઈ આવે તો શું કરે, સીધું બનાવી જ રાખે કે રસોઈ, ના ભાઈ ના, એવું નથી કરતા. શું કરે છે તો કે તેને સાફ કરે છે, એની અંદર કચરો હોય, ધૂળ હોય, માટી હોય વગેરે વસ્તુ હોય છે, તેને શું કરે છે તો કે અલગ કરી નાખે છે. તો આવી જ આપણે અલગીકરણ એટલે પદાર્થને અલગ અલગ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તેના વિશે વાત કરવાની છે. ઘણી બધી મેથડ છે, ઘણી બધી રીતો છે તેનો ઉપયોગ આપણે પદાર્થને અલગ કરવા માટે કરી શકીએ છીએ. ચાલો જોઈએ પાઠ નંબર 5. રોજિંદા જીવનમાં ઘણી વાર એવું લાગે છે કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોય છે. ચા ગાળતી વખતે ચાની ભૂકીને ઘણીથી પ્રવાહીથી અલગ કરવામાં આવે છે. લણણી સમય દાણા અને ઢૂંડાથી અલગ કરવામાં આવે છે. લણણી સમય એટલે ખેડૂત છે પોતાની પાક તૈયાર કરી લે ત્યારબાદ શું કરે કે જે અનાજ ઉગ્યું છે તેના દાંડા છે તેની અંદરથી અનાજને અલગ કરશે. માખણ મેળવવા માટે દહીં કે છાશ કે દહીંને વલોવામાં આવે છે. પ્રકરણ ધર્મમાં શીખ્યા મુજબ ભ્રૂણની અંદરથી બીજ અને રેસા આપણે આગળ શીખી ગયા, કાપડ વાળો પણ ચેપ્ટર હતો તેની અંદર શીખ્યા કે ઋણની અંદરથી બીજ નીકળી જાય એટલે કે કપાસી અલગ કરે અને ઋણને પણ અલગ કરે. પછી આપણે ઘણી વખત જો સાવ સાદું ઉદાહરણ, જમવા બેઠા હોય અને મમ્મી સરસ મજાની દાળ બનાવી હોય, આપણે દાળ ભાત ખાઈએ એટલે તો આપણે શું કરીએ કે ટમેટા મરચાં લીંબુ એટલું બધું આપણે સાઈડમાં અલગ કરી નાખીએ છીએ. પૌવા બટાટા બનાવ્યો તો પૌવા તો ખાઈ જઈએ છે પણ એના ટમેટા ને મરચાં ને એવું બધું બી આપણે શું કરી અલગ કરી નાખીએ છીએ. હવે આવું શા માટે કરીએ છીએ એના વિશે વાત કરીએ. જો તમે એક ટોપરીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તો તેને અલગ કરવાનું કહેવામાં આવે, તમે શું કરશો, એક પ્રકારની વસ્તુને તેને અલગ પાત્રમાં મૂકશો. હું તમને કેરી અને જામફળ મિક્સ કરીને આપું અને કહું ભાઈ અલગ કરો તો તમે શું કરો, એક કેરી પાડો આ બાજુ રાખો, એક જામફળ પાડો અને આ બાજુ રાખો, એમ કરીને બંનેને અલગ કરી દો. પરંતુ એ તો સહેલું છે એકદમ, પણ ધારી લો મીઠું ભેળવેલી રેતીનો પ્યાલો આપો તો મીઠું અને રેતી ભેગા કરી દો અને પછી કહું ચાલો ભાઈ તમે લોકો આને અલગ કરો, તો તમે એક દાણો રેતીનો વેણો બેસો ભાઈ, મીઠાનો દાણો વેણો બેસો, એવું તો શક્ય જ નથી. તો એના માટે શું કરો એના વિશે વાત કરવાની છે. આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે તેમાંથી એના નુકસાનકારક કે બિન ઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ. ક્યારેક આપણે ઉપયોગી પદાર્થ ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો પણ તેને જુદા પડે છે. તો ઘણી વખત એવું છે કે બિનજરૂરી પદાર્થ પણ એકની અંદર મિશ્રણ થઈ ગયું હોય તો આપણે એને બિનજરૂરી છે એને પણ દૂર કરવો હોય, અથવા એવું પણ બને છે કે કોઈ બે પદાર્થ છે એને આપણે અલગ અલગ કારણે ઉપયોગ કરવો હોય. જેવી રીતે કે દહીંમાંથી આપણે માખણ બનાવીએ તો એ બે શું થયું કે દહીંનો ઉપયોગ કરીએ અને માખણનો ઉપયોગ કરીએ, પરંતુ એમ કહું કે મીઠું ને રેતી છે અથવા ઘઉંની અંદરથી માટીના નાના નાના દાણા હોય કે કાકરા હોય કે આપણે અલગ કરીએ તો એ શું છે, કાકરા છે એ બિન ઉપયોગી છે પરંતુ ઘઉં છે એ કેવા છે, આપણા માટે ઉપયોગી છે. તો આપણે ઘઉંને અલગ કરીએ અને કાકરાને પણ અલગ કરીએ છીએ. જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ તત્વના કે ઘટકોના હોવા જોઈએ. આ દ્રવ્ય ત્રણમાંથી કોઈ પણ અવસ્થામાં હોઈ શકે, જેમ કે ઘન, પ્રવાહી કે વાયુ. બહુ જરૂરી નથી મિત્રો કે ફક્ત ઘન પદાર્થનો જ અલગીકરણ થાય, પ્રવાહી પદાર્થ પણ હોઈ શકે અને વાયુ પદાર્થ પણ હોઈ શકે. તો જુદા જુદા ગુણધર્મ ધરાવતા હોય તેવા પદાર્થને કઈ રીતે અલગ કરી શકાય, તો આપણે હવે વાત કરવાની છે અલગીકરણની પદ્ધતિઓ. તેમાંથી મિત્રો પહેલી પદ્ધતિઓ આવે છે
ભીણું બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ પણ થેલી વર્ગમાં લાવો હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો શું તમને કાગળ પર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે શું તેમાં કાકરા ફોતરા તૂટેલા દાણા કે અન્ય અન્ય ધાન્યના દાણા પણ દેખાય છે હવે તમારા હાથ વડે કાકરા ફોતરા અને અન્ય ધાન્યને દૂર કરો આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં ચોખા કે દાળમાંથી કેટલાક મોટા કદના કાકરો કાકરા કચરો કે ફોતરા દૂર કરવા માટે થાય છે જો હાથ વડે પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો કે ઘણી વખત આપણે બજારમાંથી અલગ અલગ વસ્તુઓ લઈ આવતા હોય છે અથવા ઘઉં લઈ આવીએ બાજરો લઈ આવતા હોય છે ખરે તો ક્યારેક એવું બને છે કે આ જે પદાર્થો છે એની અંદર કચરો આવતો હોય ઘઉં છે તો ઘઉંની અંદર એકલા ઘઉં ના આવે પરંતુ તેની અંદર તેનો કચરો પણ થોડો ઘણો આવતો હોય છે અથવા એવું પણ બને છે કે વેપારીની દુકાને બિચારાથી કહે એવું પણ થઈ જાય કે થોડા ઘણા દાણા એની અંદર મિક્સ થઈ ગયા તો બધું મિક્સમાં આવતું હોય તો આપણે શું કરીએ ઘરે લઈ આવીએ તમારા મમ્મી શું કરે તો કે એક થાળીમાં લઈ અથવા કોઈ મોટી પાત્રમાં લઈ અને તેની અંદર નાખી અને બધું અલગ અલગ કરે છે આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હોતો નથી આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થને અલગ કરી શકે છે અને જથ્થો કેટલો હોય કચરો થોડો જ હોય છે એવું નથી કે ભાઈ એક કિલો ઘઉં લે તેમાંથી અડધો કિલો કચરો નીકળે ના ભાઈ ને એવું બને ને એક કિલો ઘઉં હોય તેની અંદરથી આટલો કચરો નીકળે તો આ પહેલી પદ્ધતિમાં શું હતું કે અલગ અલગ વડે કચરો જે છે ને હાથ વડે દૂર કરવામાં આવ્યો તેમ બીજી પદ્ધતિ છે તેનું નામ છે અનાજનું છટવું રાખીએ અનાજનું છટવું આની અંદર શું કરવામાં આવે છે ચાલો જોઈએ પાકની લણણી પછી તમે ઘઉં અને ચોખાના ડુંડાના ઢગલા ખેતરમાં જોઈ હશે જો ખેડૂતો છે ખેતરની અંદર ઘઉં અને જુવાર કે કોઈ પણ પાક તૈયાર થઈ જાય પછી એના ડુંડા હોય તે ખેતરની અંદર રાખે છે પણ ડુંડામાંથી દાણા કાઢતા પહેલા તેને તડકામાં સૂકવવામાં આવે છે ડુંડાને શું કરી દે છે તડકાની અંદર સૂકવી દે જેથી કરીને દાણા કાઢવાની અંદર એને સહેલાઈ પડે દરેક ડુંડામાં ખૂબ જ દાણા હોય છે તો ખેતરમાં રહેલા બધા ડુંડામાં રહેલા દાણાની સંખ્યા તો કેટલી હોય શકે આપણે કંઈ એક ડુંડામાંથી એક એક દાણો કાઢી દીધા એક ડુંડામાંથી એક બાજુ બીજો બાજુ મળો કરી ના ભાઈ ના એવું તો શક્ય છે નહીં કારણ કે એની સંખ્યા તો ખૂબ મોટી હોય છે ઝાડ કરતી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતા ખૂબ જ નાના હોય છે તે માટે તેને ડુંડામાંથી ચૂંટવા તો અશક્ય ચૂંટવા એટલે એક એક કરીને લેવું તો ડુંડાની અંદરથી આપણે એક એક દાણો લેતા નથી જામફળને કેરી જાણે આપણે એક એક કરીને કેરી તોડી શકીએ ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને શું કહેવાય છે છડવું કહેવાય છે જો ખાસ એમની તમને એક માઠી અંદર પૂછે ભાઈ છડવું એટલે શું તો કે ડુંડા કે વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને શું કહેવાય છડવું આ રીતમાં દાણાને ડુંડામાંથી અલગ કરવા માટે તેને જોડવામાં આવે છે કેટલીકવાર બળદ વડે પણ છડવામાં આવે છે મોટા જથ્થામાં દાણા છોડવા માટે યંત્રો પણ વપરાય છે અત્યારે તો ખૂબ ટેકનોલોજીનો સમય છે અત્યારે એવી મશીનરી આવી ગઈ છે કે તેની અંદર ડુંડા નાખીએ અને એક બાજુ કચરો નીકળી જાય એક બાજુ અનાજના દાણા નીકળી જાય છે આ પ્રક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે થ્રેશિંગ કહેવાય શું કહેવાય પરંતુ જ્યારે ટેકનોલોજી નથી ત્યારે શું કરતા તો કે ખેડૂતો એકદમ જે ડુંડા હોય એને બધા સાથે ભેગા કરી અને છડે પછાડે તો એની અંદરથી પણ દાણા નીકળી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો તેથી હાથ વડે વીણવું અનાજનું છડવું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના પછીના જે પોઈન્ટ છે એના વિશે વાત કરીશું ટેક્સ્ટબુકની અંદર ટેક્સ્ટબુક સામે રાખો તેમાંથી પાઠ પણ વાંચો તેથી તમને લોકોને વધારે ખ્યાલ આવે આ વિડીયો માટે બસ